દશામાં વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાની કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી, માનસે ધર્મકાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી. પરંતુ રાજા તો રાનીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાની મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેને દાસીને બોલાવીને એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડી વાર પછી દાસી પાછી આવી અને રાનીને કહ્યું, રાનીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. આ સાંભળીને રાની આશ્ચર્ય પામી અને તેને પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છો? ત્યારે દાસીએ કહ્યું, હા, તેમને કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાનીને પણ દશામાં વ્રત કરવાનું મન થયું. તેને રાજાને વાત કરી. રાજાએ હસી ઉડાવતા કહ્યું કે રાની, આ વ્રત બધું ધતિંગ છે. આપણને સેની ખોટ છે કે આપને આ વ્રતથી પૂરી કરવી છે? ધન દૌલત કીર્તિ સુખ સાહિબી સંતતિ બધું જ આપની પાસે છે, તો પછી તારે આ વ્રત કરવાની સી જરૂર? અને રાજાએ રાનીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાની ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમને અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનો રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવવા રાજા રાની અને બે કુંવરોને લઈ નાસી છૂટ્યો. રસ્તામાં રાનીએ કહ્યું કે તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. આ સાંભળીને રાજાએ રાનીને ખૂબ મારી. આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાની અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા. રાજા રાની અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેને પણ આ દૃશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂકી ભઠ્ઠ ના થાય. એમને હળદૂત કરી ત્યાંથી કાઢી મૂક્યા. રાજા રાની અને બંને કુંવરો નિરાશવદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા. પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાની બંને કારમો કલ્પાંત કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાનીને કહ્યું કે રાની, રડીશ નહીં. જેને કુંવરો આપ્યા તેને જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાની આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું કે રાની, આ તો મારી બહેનનું ગામ છે, ચાલ મારી બહેનને મળવા જઈએ.
રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પીતળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ ઘડામાં એક સોનાનું સાકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તેના માન્યામાં ના આવ્યું કે તેની સગ્ગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ઘડાને ભોયમાં જ દાટી દીધો. રાજા અને રાની આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીભડાની વાડી હતી. રાનીને ખૂબ ભૂખ લાગી હતી. તેને રખેવાડને એક ચીભડું આપવા કહ્યું. રખેવાડને રાની ઉપર દયા આવી. તેને રાનીને એક ચીભડું આપ્યું. રાનીએ ચીભડાને સાડીના છોડથી ઢાંકી દીધું. રાનીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીભડું ખાઈ પાણી પીશું. રાજા રાની થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમને રાનીની સાડીના છેડામાં ઢાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાના ક્રોધને લીધે રખેવાડે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાની આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે યેન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાનીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાનીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાનીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા દશામાએ કહ્યું કે હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારીએ જેલમાં પૂર્યા છે, તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીતર તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજી જીવિત છે. તારો કુંવર સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર ક્ષેમ કુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાનીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાની દશામા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો. તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેને બંનેની આગતા સ્વાગતા કરી. પછી રાજા રાનીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોસીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રકટ કર્યું અને રાજા રાનીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન, તારી રાનીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે.
તું પણ હવે તો સુધરી ગયો છો, જા તને તારું જૂટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું કે માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે, તેથી માં સૌના ઉપર દયાની અમી દૃષ્ટિ રાખજો. દશામાએ કહ્યું કે હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દૃષ્ટિને પાત્ર થશે. જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. આમ કહી દશામા અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. હે દશામા, જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા વાંચનાર, સાંભળનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા, વિશ્વાસ અને સંનિષ્ઠા પ્રદાન કરજો. બોલો શ્રી દશામાની જય.